શું મારી જિંદગી ઘરની ચાર દિવાલો વચ્ચે પૂરી થઈ જશે? નર્મદા જિલ્લાના ખોપે ગામમાં રહેતા ગૃહિણી કોકિલાબેન વસાવાને રોજ આ વિચાર સતાવતો, પરંતુ તેમની આ હતાશા દૂર કરી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશને, જે અંતર્ગત તેઓ પ્રગતિ સખી મંડળમાં જોડાયા અને સરકાર તરફથી રિવોલ્વિંગ ફંડ મેળવીને નાના પાયે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી. જૂથમાં જોડાયા પહેલા મારી દિનચર્યા એક ગૃહિણી તરીકેની હતી. 2017માં અમે 10 દિવસની આરસીટી દ્વારા તાલીમ લીધી. 17 બહેનોએ 17 લાખની લોન લીધી અને વ્યક્તિગત એક ભેંસને એક ગાયની ખરીદી કરી. મારા પાસે 15 ગાયો અને 10 ભેંસો છે. અત્યારે મારી માસિક આવક છે 1 લાખ કરતાં વધુ છે. કે તમે પણ પશુપાલનમાં જોડાવો અને સરકારને વિવિધ યોજનાનો લાભ લ્યો. હું ગુજરાત સરકાર અને ભારત સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું. કોકિલા બહેનની પ્રેરણાથી ગામમાં 15 જેટલા સ્વસહાય જૂથ સક્રિય થયા છે, જેમને સંગઠિત કરવા તેમણે મિશન મંગલમની મદદથી ગ્રામ સંગઠનની રચના કરી છે. આજે તેમના સંગઠનની તમામ મહિલાઓ પશુપાલન દ્વારા દૂધ ભરાવી આવક રળી રહી છે. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી કોકિલા બહેન જેવી અનેક મહિલાઓએ શૂન્યમાંથી સર્જનની સફર ખેડી છે. આત્મનિર્ભર નારી, આત્મનિર્ભર ગુજરાત.